विद्यार्थी मित्रों ધોરણ 8 મેથ્સ ચેપ્ટર 2 એકચલ સુરેખ સમીકરણ વિડિયો 10 વિભાગ બી હવે આપણે આગળ બંને બાજુ ચલ હોય એવા સાદા દાખલા ઉકેલ શોધવાના શીખ્યા હવે બંને બાજુ ચલ હોય તેવા વ્યવહારિક દાખલા શીખીશું પહેલું છે ઉદાહરણ 14 એની હું રકમ વાંચી અને તમને સમજાવું છું પહેલા ઉદાહરણ 14 ની રકમ એવી છે કે બે અંકોની એક સંખ્યાના अंकोनो तफावत त्रण छे अंकोनी अदला बदली करीने मळती नवी संख्याने मूळ संख्यामां उमेरता 143 मळे छे तो ते मूळ संख्या शोधो अहीं बे अंकोनी एक संख्या लेवानी छे अने बन्नेना अंकोनो तफावत लेवानो छे तो मानो के बे अंकोनी कोई एक संख्या अहीं 63 लऊं छुं हवे बन्ने अंकोना तफावत एटले बन्नेनी बादबाकी मानो के 3 छे આવું આપણે વિચારીએ મનમાં પણ આપણને ખબર નથી બે અંકોની સંખ્યા કઈ છે એનો એકમનો અંક કયો છે દશકનો અંક કયો છે તો આપણે ધારી લઈશું ધારો કે બે અંકોની સંખ્યામાં એકમનો અંક x છે બંને અંકોનો તફાવત 3 છે જો આની જેમ હવે તમે ધ્યાનથી જુઓ બંનેનો તફાવત જો 3 હોય ને તો એક સંખ્યા બીજી સંખ્યા કરતાં 3 વધુ હોય સાબિત થઈ ગયું એટલે એનો મતલબ કે દશકનો અંક કયો હશે તો દશકનો અંક x + 3 હશે દશકનો અંક x + 3 હશે ફરીથી હું સમજાવું છું બે અંકોની એક સંખ્યા છે એનો એકમનો અંક તમને ખબર નથી એટલે ધારી લીધો x છે બંને અંકોનો તફાવત 3 છે એટલે બીજો અંક એના કરતાં 3 મોટો હોઈ શકે તો આપણે દશકનો અંક x + 3 ધાર્યો હવે હું તમને ઉદાહરણ આપું છું અહીં એક 63 નામની સંખ્યા છે હવે એમ કહો કે ભાઈ આ બંને અંકોને મારે છૂટા પાડવા છે આ એકમનો અંક છે આ દશકનો અંક છે તો આપણે 6 + 3 કરીએ તો 63 ના થાય પણ જે દશકના અંકને છૂટો પાડ્યો એને મારે 10 વડે ગુણી નાખવું આ દશકના સ્થાનમાં જે આ એકમના સ્થાનમાં જે આને 1 વડે ગુણું તો 3 ના 3 રહે પણ આને 10 વડે ગુણું તો 60 થઈ જાય એમ અહીંયા હવે મારી મૂળ સંખ્યા જુઓ મારો દશકનો અંક x + 3 હતો અને એકમનો અંક x હતો પણ મેં શું કર્યું દશકના અંકને 10 વડે ગુણી નાખ્યો તો મારી મૂળ સંખ્યા બની ગઈ હવે આનો ગુણાકાર કરીએ 10x + 30 એક્સના એક્સ 10 + 11 11x + 30 એટલે મારી એક આ સંખ્યા મળી ગઈ મૂળ સંખ્યા હવે રકમમાં એવું કહ્યું છે બંને અંકોની અદલા બદલી કરતા બંને અંકોની અદલા બદલી કરવી છે એટલે એકમનો અંક મારો એક્સ હતો એના બદલે મેં એક્સ + 3 લીધો દશકના અંકને મેં એક્સ લઈ લીધો એટલે મારી નવી સંખ્યા બની ગઈ જો એકમનો અંક કા કહેવાય x + 3 હવે દશકનો અંક અહીંયા મેં લખ્યો છે એક્સ પણ મેં શું કર્યું કે સંખ્યા બનાવવા માટે દશકના સ્થાનમાં છે માટે એને 10 વડે ગુણી નાખ્યું એટલે 10x + x + 3 10 + 11x + 3 આ સંખ્યા મળી ગઈ એ નવી સંખ્યા મળી ગઈ હવે શરત આપેલી હતી જો કે ભાઈ નવી સંખ્યાને મૂળ સંખ્યામાં ઉમેરતા 143 મળે તો આ નવી સંખ્યા છે અને મૂળ સંખ્યા જે આ મૂળ સંખ્યામાં નવી સંખ્યા ઉમેરી તો 143 મળે હવે હું બધાનું વિસ્તરણ કરી આપું છું જો 11x + 30 + 11x + 3 143 અહીં 11x અને 11x એટલે 22x 30 + 3 એટલે 33 અને 143 તો જે હવે 33 સુધીની પહેલી બાદ જશે પાછળ તો 143 માંથી 33 બાદ થશે 143 માંથી 33 બાદ થાય એટલે 110 વધશે હવે 22 છે છેદમાં આવી જશે આ સમીકરણ આપણે આગળ ભણી ગયા છીએ 22 છેદમાં આવી જશે એટલે x બરાબર 5 મળી ગયું આપણો જવાબ નથી આપણો જવાબ શું છે કે ભાઈ આપણને મૂળ સંખ્યા પૂછેલી મૂળ સંખ્યા કઈ તો ઉપરથી આપણે મૂળ સંખ્યા લીધી કે 11x + 30 આપણી મૂળ સંખ્યા હતી એમાં x ના બદલે 5 મૂકી દીધા તો x ને 5 વડે ગુણી એટલે 11 ને 5 વડે ગુણીએ તો 55 + 30 એટલે 85 હવે આપણી આ મૂળ સંખ્યા મળી ગઈ હવે ચેક કરો આ બંનેનો તફાવત 8 માંથી 5 જાય તો 3 થઈ ગયો એટલે આપણે મૂળ સંખ્યા મળી ગઈ આ દાખલો તમે હોમવર્કમાં 2 વાર ગણજો એના જેવો બીજો એક દાખલો છે સ્વાધ્યાય 2.4 નો દાખલો 3 એની હું રકમ વાંચું છું સેમ ટુ સેમ છે બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે જો અંકોની અદલા બદલી કરતા મળેલ સંખ્યા મળેલ નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 27 વધારે હોય તો મૂળ સંખ્યા શોધો આના જેવો સેમ ટુ સેમ ખાલી આ જ બદલાશે એક જ સ્ટેપ એવું તમને સમજાવું છું હવે બે અંકોની એક સંખ્યાનો એકમનો અંક આપણે x આવી અહીંયા તમે જોઈ શકો છો હું આશરે હું એક સંખ્યા ધારું છું માનો કે 72 ની આ બંનેના અંકોનો સરવાળો 9 થયો તો બીજો અંક માનો કે આને આપણે એકમનો અંક લઈ લીધો
तो दशक नो अंक क्यों हो सके? नौ मांथी सात बात करिए तो अहीं मैं एकम नो अंक एक्स धार्यो तो बन्ने नो सरवाळो नौ छे माटे दशक नो अंक नौ मांथी एक्स बात करिए एवढो थाय। हवे आगळना दाखलाने जे मूळ संख्या बनावो दशक नो अंक तो एने मैं दस वडे गुण्या एकम नो अंक ने एक वडे गुणिए एटले एमने एमडे। हवे आ बेनो गुणाकार दस नवा नेवू दस एक्स माइनस दस एक्स अने प्लस दस एक्स नेवू एमने एमडे माइनस दस एक्स अने प्लस दस एक्स में मोटानी निशानी माइनस नौ एक्स मिली गयो जवाब। हवे आपणे बंने अंकोनी अदला बदली करवामां आवे तो अंको एकमनो अंक क्यो बनशे? हवे आपणे आने एकमनो अंक बनाई लईए जे दशकनो अंक हतो एने मैं एकमनो अंक बनाई लीधो अने दशकनो अंक एक्स लई लीधो। हवे मैं नवी संख्या बनाई लो नवी संख्या में एकमनो अंक अहीं पहेलो मूकी देवानो आगळ वधता करी देवानो अहीं दशकनो अंक मूकीने एने दस वडे गुणी नाखवानो एटले दस एक्स प्लस नौ माइनस एक्स दस मांथी नौ एक एक्स जाए तो नौ एक्स प्लस नौ मने आ नवी संख्या मळी गई। हवे एमां शुं कही दे पाछू नवी संख्या मूळ संख्या करता सत्यावीस वधु छे। हुं एम कहूं के भाई मारी पासे तमारा करता सत्यावीस रुपया वधु छे आपणा बेना रुपया सरखावा छे तो मारी संख्यामां सत्यावीस ना उमेराय तमारी संख्यामां सत्यावीस उमेरो तो आपणे बे सरखा बनीए तो आ नवी संख्या एटले हुं मूळ संख्या एटले तमे नवी संख्या मूळ संख्या करता सत्यावीस वधारे जे आ संख्या सत्यावीस वधु होय तो मूळ संख्यामां आपणे सत्यावीस उमेरीए त्यारे बे सरखा बने कहेवाय जो इक्वल बने। हवे नवी संख्या हती आपणी नव एक्स प्लस नौ मूळ संख्या हती नेवू माइनस नव एक्स एमां मैं सत्यावीस उमेरी दीधा आ सत्यावीस ने नेवूनी पासे लावू सजातीय पदों बराबर एटले आ बंनेनुं टोटल थयुं एकसो सत्तर नव एक्स माइनस एमने एम राख्यू। हवे आ जे एकसो सत्तर जे एमने एम राखू અહીંથી નવ એ પાછળ થઈ જવું એટલે માઇનસ થઈ જશે આ નવ એક્સ છે આ બાજુ લઈ દઉં એટલે પ્લસ નવ એક્સ હશે એટલે નવ નવ અઢાર એક્સ એકસો સત્તરમાંથી નવ જાય તો એકસો આઠ અઢાર છેદમાં આવી જાય એકસો આઠ છેદમાં અઢાર એટલે એ અઢાર છંગ એકસો આઠ એક્સ બરાબર છ આપણો જવાબ નથી હજી હજી આપણી મૂળ સંખ્યા શોધવાની છે તો મૂળ સંખ્યા આપણી નેવું માઇનસ નવ એક્સ હતી જે એક્સ દેખાય ત્યાં આપણે છ મૂકી દઈએ તો નેવું માઇનસ નવ કૌંસમાં છ નવ છંગ ચોપન નેવુંમાંથી છ જાય અરે સોરી નેવુંમાંથી છપ્પન જાય તો છત્રીસ વધે હવે ચેક કરો આ બંને અંકોનો તફાવત અરે સરવાળો નવ થઈ ગયો ત્રણ વત્તા છ એટલે નવ આપણો જવાબ આ આવે આ રીતે દાખલો ગણી શકાય હોમવર્કમાં આ દાખલો બે વાર ગણ્યો ઓકે થેન્ક યુ।